ઓગણીસો નેવુંની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં ચૂંટણીનો જંગ માત્ર બે પક્ષો વચ્ચે જ રહ્યો છે જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં પોતાની હાજરી નોંધાવી છે ત્યારે આવો ત્રિપાંખીય જંગ છે ત્યારે સૌથી વધુ કોને લાભ થશે અને સવાલ એ મહત્વનો બને છે કે આ જંગમાં કોની જીત થશે ત્યારે જાણીએ આ સવાલનો જવાબ રાજ્યમાં ઓગણીસો નેવું પહેલા રાજકીય ફ્રેગમેન્ટેશન જોવા મળ્યું હતું બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં મુખ્ય બે પાર્ટીઓ વચ્ચે નેવું ટકા મત હતા ઓગણીસો બાદ તમામ વિધાનસભા ચૂંટણીમાં આ સંખ્યા 80 ટકાથી ઓછી રહી નથી ઓગણીસો નેવ ની વિધાનસભા ચૂંટણીમાં ઘણી બધી રીતો અને રેકોર્ડો બદલાયા હતા ત્યારે જનતા દળ સૌથી મોટી પાર્ટીના રૂપમાં સામે આવી હતી જ્યારે ભાજપ બીજો અને કોંગ્રેસ ત્રીજા સ્થાન ઉપર રહ્યા હતા રાજકીય વિશ્લેષકોના મતે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત કાપશે અને ભારતીય જનતા પાર્ટીને લાભ કરાવશે આ વખતના જંગમાં કોઈપણ અંદાજ કરવો રાજકીય વિશ્લેષકોના મતે મુશ્કેલ બની રહ્યો છે કારણ કે અનેક પરિણામ સીટ ઉપર લોકો ભાજપથી નારાજ છે અને કોંગ્રેસનું પ્રભુત્વ નથી એવી સીટ ઉપર લોકો આમ આદમી પાર્ટીને તક આપી શકે છે આથી ભાજપને માત્ર લાભ નહીં પરંતુ નુકસાન પણ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી